સાણંદમાંથી કમાભાઈ રાઠોડે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપના કનુભાઈ મકવાણાને અપાયેલી ટિકિટના નિર્ણય સામે બાયો ચડાવીને તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની જે યાદી જાહેર કરવામાં આવી તેમાં સાણંદ બેઠક પરથી કોંગ્રેસમાંથી આવેલા સાણંદના પૂર્વ ધારાસભ્ય કરમસિંહભાઈ મકવાણાના પુત્ર કનુભાઈ મકવાણાને ટિકિટ ફાળવાઈ છે, જેના કારણે સાણંદ બેઠક પરથી જેમનું નામ નક્કી મનાતું હતું તેવા અમદાવાદના જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કમાભાઈ રાઠોડ ભારે નારાજ થયા હતા. પોતાને ટિકિટ ન ફાળવતા કમાભાઈએ પક્ષમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું અને સાણંદ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. તો મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા તેમણે ભાજપના ઉમેદવાર પર પ્રહાર કર્યા હતા. સાણંદ બાવળાની પ્રજા સાથે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે અન્યાય કરી અને આવા તે ઉમેદવારને ટિકિટ આપી એની સામે સમગ્ર જનતાનો અવાજ કમાભાઈ બની રહે એટલા માટે જ મેં અપક્ષ તરીકે ઉમેદવારી કરી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રજાને થયેલા અન્યાય માટે હું આ ચૂંટણી લડી રહ્યો છું. અત્યાર સુધી શું વિકાસના કાર્યો કરી રહ્યા છે? અત્યાર સુધી તમે વિધાનસભાની અંદર ફર્યા હશે તો રસ્તા હોય, વીજળી હોય, પાણીના પ્રશ્નો હોય, સિંચાઈના પ્રશ્નો હોય, ખેડૂતોના વીજ કનેક્શનના પ્રશ્નો હોય, મા વાત્સલ્ય કાર્ડ હોય, મકાનોના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, શિક્ષણમાં જેટલા શાળા એટલા રૂમો બનાવવાની વાત હોય, રૂમોની અંદર જેટલા રૂમ હોય એટલા શિક્ષકો ભરવાની વાત હોય, ગરીબ વિધવાઓને પેન્શન અપાવવાની વાત હોય, નાના ઉદ્યોગકારોને લોન અપાવવાની વાત હોય, અનેક પ્રકારના કામો, વ્યક્તિગત કામો બધા જ કરીને લોકોના દિલમાં એક અને એક માત્ર નામ જે હતું એ કમાભાઈ રાઠોડ હતું. અને છતાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 40 સાણંદ બાવળાની વિધાનસભાના પ્રજાજનનો મત જાણ્યા વગર, મતની ઉપેક્ષા કર્યા વગર જે રીતે પ્રજા મેન્ડેટની વિરુદ્ધ જઈ અને આ મેન્ડેટ આપેલો છે ત્યારે 40 સાણંદ વિધાનસભાની જનતાએ નક્કી કર્યું છે કે અમે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને એવો જડબે સલાક જવાબ આપીશું કે કોઈ પ્રજા મેન્ડેટને અવગણી ના શકે. ગામડું આખું જાગી ગયું છે, શહેરમાં નાના મોટા વેપારીઓ બધા જ જાગી ગયા છે. જીએસટીના પ્રશ્નોને લઈને લોકો ત્રસ્ત હતા, નાના વેપારીઓ ત્રસ્ત હતા, એ લોકોએ પણ મન બનાવી લીધું છે કે અમારો ઉમેદવાર એટલે કમાભાઈ, અમારો ઉમેદવાર એટલે કમાભાઈ, અમારો જનપ્રતિનિધિ એટલે કમાભાઈ. લોકો માટે લડતો માણસ તો કમાભાઈ, ગરીબો માટે લડતો માણસ તો કમાભાઈ. અને હવે તો અમારું નિશાન પણ તમે જ્યારે આવ્યા છો ત્યારે બેટ આવ્યું છે અને બેટથી એવા ચોગ્ગા છક્કાની રમઝટ બોલાવીશું કે કોંગ્રેસ અને ભાજપવાળા આખી જિંદગી ફિલ્ડિંગ ભર્યા જ કરે.